કેમ છો મિત્રો? મજામાં બધા? ઓકે, આજે ફરીથી એક નવા સેશન સાથે. ઘણા સમય પહેલા આપણે એક પ્રોમિસ થયું હતું કે ત્રણ સાદા કારણે હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ શીખાતા, પછી કન્ટિન્યુસ ટેન્સના હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ શીખડે. ત્યારે પણ મેં તમને વચન આપેલું હતું, પ્રોમિસ કર્યું હતું કે આઈ વિલ ટીચ યુ પરફેક્ટ ટેન્સ. ઓકે, તો આજના સેશનમાં પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, એની હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની અને હાઉ મચની રચનાઓ આપણે શીખશું. એમાં સ્ટાર્ટ કરીએ આપણે વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ. સૌથી પહેલા હુ વાળી રચના જોઈએ. તો હુ એટલે કોણ, કરતા કાઢી નાખવાનું. બધી સેમ પ્રોસેસ છે. આપણે જે રીતે કઈ રીતે દરેક કાળની અંદર આપણે વિધાન રચના બોલતા, કરતા કાઢી નાખતા અને હું લગાડી દેતા, વાહે પ્રશ્ન જ છે. આ જ સેમ પ્રોસેસ અહીંયા પણ છે. પૂર્ણ વર્તમાન કાળની વિધાન રચના કરતા પ્લસ હેવેસ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો પૂર્ણ વર્તમાન કાળ. એના પછી છે પૂર્ણ ભૂતકાળ, કરતા પ્લસ હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો પૂર્ણ ભૂતકાળ. એના પછી છે પૂર્ણ ભવિષ્યકાળ, કરતા પ્લસ વિલસેલ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો પૂર્ણ ભવિષ્યકાળ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. મિત્રો, અહીંયા વાત કરેલી છે મેં તમને એ જ રીતે દરેક કાળની વિધાન રચના બોલવાની. આ સિમ્પલ નહીં લાગુ પડે અને કન્ટિન્યુઅસ નહીં લાગુ પડે, પણ આપણે એ બે સેશન શીખીએ છીએ. આજે ત્રીજું અને લાસ્ટ સેશન છે તમારી સામે, બરાબર. દરેક કાળની વિધાન રચના બોલવાની, કરતા કાઢી નાખવાનો, લગાડી દેવાનું હું અને છેલ્લે લખવાનો પ્રશ્ન છે. દાખલા તરીકે મેં કરતા કાઢી નાખ્યો, ઉપર જુઓ, ને લગાડી દો હું, હું હેવે ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક એન્ડમાં મૂકી દીધું. ઓકે, અહીંયા પણ કરતા કાઢી નાખ્યો, લગાડી દીધું હું, હું હેડ ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. એ જ રીતે પૂર્ણ ભવિષ્યકાળની અંદર પણ કરતા કાઢી નાખો, લગાડો હું, હું વિલ સેલ હેવ ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. આ વસ્તુને આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો રેનિસ હેઝ ઇટન ભેલ ઇન ધ કિચન જસ્ટ નાવ. આખી સેન્ટેન્સની અંદર અન્ડરલાઈન થઈ ગઈ છે બાય મિસ્ટેક, પણ ઇટ ડઝન્ટ મેટર. ઓકે, અહીંયા કશું કરવાનું નહીં, રેનિસ કરતા છે એને કાઢી લગાડી દેવાનું હું, વાર્તા પૂરી. તો હું ને કાઢી નાખ્યું અને આખું વાક્ય એમનું, હુ હેઝ ઇટન ભેલ ઇન ધ કિચન જસ્ટ નાવ ક્વેશ્ચન માર્ક પાછળ. ઓકે, બીજું ઉદાહરણ જોઈને સમજવાનો પ્રયત્ન કરીએ. રાધા હેડ વોશ્ડ ક્લોથ્સ બિફોર આઈ રીચ્ડ. હું પહોંચ્યો તે પહેલા રાધાએ કપડાં ધોઈ લીધા હતા. રાધા કાઢી નાખો, લગાડી દો હું, હુ હેડ વોશ્ડ ક્લોથ્સ બિફોર આઈ રીચ્ડ. હું પહોંચ્યો એ પહેલા કોણે કપડાં ધોઈ લીધા હતા? તો રાધાએ. રાધાબેન નીકળી ગયા. ઓકે, આગળ કાંતા, સોરી, વિડીયોને જરાક અપ લેવલમાં લઈ લઉં જેથી કરીને યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝીલી. કાંતા વિલ હેવ મેડ ફૂડ ઇન ધ કિચન બાય નાવ. કાંતાએ અત્યાર સુધીમાં રસોડામાં ખોરાક રાંધી લીધો હશે અથવા બનાવી લીધો હશે. કાંતાને કાઢી નાખો, હું લગાડી દો, હુ વિલ હેવ મેડ ફૂડ ઇન ધ કિચન બાય નાવ ક્વેશ્ચન માર્ક. આટલું ઇઝી, આટલું સહેલાઈથી તમે દરેક કાર્ડની હું વાળી રચના શીખી શકો છો. મિત્રો, આ દરેક ત્રણ સેશન થ્રુ મેં તમને એક્ટિવ વોઇસની પ્રશ્ન શીખડાવી. હવે આ જ સેમ શીખવી છે ને? ઓકે, ડેફિનેટલી આઈ વિલ ટીચ યુ. તો પેસિવ રચનાની WH વાળી રચના થશે બધી. જે વસ્તુ અહીંયા થઈ, હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, જેટલા કાર્ડની થઈ એ તમામ કાર્ડની પેસિવ રચનાની પણ થશે. ઓકે, હા, આઈ વિલ ગીવ યુ થ્રુ વિડીયો સેશન. આગળ જોઈએ વોટ. વોટ શું ગુજરાતી થશે? શું કર્મ નીકળી જાય છે. સેમ પ્રોસેસ છે આપણે જે કરીએ છીએ એ જ પ્રમાણે. કશું કરવાનું નથી. શું કરવાનું છે? દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલો, વોટ આગળ લગાડવાનું, કર્મ કાઢી નાખવાનું, પ્રશ્ન ચિહ્ન મૂકો, કશું નહીં. દાખલા તરીકે પ્રશ્નાર્થ રચના છે હેવેસ પ્લસ કરતા પ્લસ ભૂતકૃદંત કર્મ અને અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. આ પ્રશ્નાર્થ રચના છે પૂર્ણ વર્તમાન કાળની. આપણે ઓલરેડી કાળ શીખાતી, અરે શીખાતા. કશું કરવાનું નહીં, કર્મને કાઢી નાખો, આગળ લગાડી દો વોટ. એ જ રીતે પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ કરતા પ્લસ ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. આ પૂર્ણ ભૂતકાળ છે, પાસ્ટ પરફેક્ટ. કશું નહીં, કર્મને કાઢું, આગળ લગાડો વોટ. એના પછી પૂર્ણ ભવિષ્યકાળ, વિકસિત કરતા હેવ ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. કશું કરવાનું નહીં, કર્મને કાઢું, આગળ લગાડો વોટ. આટલું જ મિત્રો, કોઈ જાતનું બીજું નવું આયોજન જ નથી. ઉદાહરણ સાથે સમજીએ. હર્ષ હેઝ મેડ મોનથાળ જસ્ટ નાવ. હર્ષે હમણાં જ મોનથાળ બનાવ્યો. શું બનાવ્યું? મોનથાળ, લાલ કલર છે. મોનથાળને કાઢી નાખો. એ પેલા પ્રશ્નાર્થ રચના હેવેસ પ્લસ કરતા હર્ષ ભૂતકૃદંત મેડ, કર્મ કાઢી નાખો, જસ્ટ નાવ, મોનથાળને કાઢી નાખ્યું, આગળ લગાડી દો વોટ.
વોટ હેઝ હર્સ મેટ જસ્ટ ના હર્સ હમણાં શું બનાવ્યું બોલતા નીકળી ગયો. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. ઉર્વશી હેડ ક્લીન ધ રૂમ બિફોર ધ ગેસ્ટ કેમ. મહેમાન આવ્યા એ પહેલા ઉર્વશીએ ઓરડો સફાઈ કરી લીધો હતો. પૂર્ણ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ બોલવાની પહેલા હેડ પ્લસ કરતા ઉર્વશી પ્લસ ભૂતકૃત ક્લીન ધ કર્મ કાઢી નાખવાનું, કારણ કે વોટ થી છે ધ રૂમને કાઢી નાખ્યું. વોટ આગળ વોટ હેડ ઉર્વશી ક્લીન ધ બિફોર ધ ગેસ્ટ કેમ. મહેમાનો આવ્યા પહેલા ઉર્વશીએ શું સફાઈ કરી લીધી હતી ઓરડાની, શેની સફાઈ કરી લીધી, ઓરડો નીકળી ગયો. એના પછી કાવ્યા વિલ હેવ ડ્રંક જ્યુસ એટ ધ એન્ડ ઓફ ઇવનિંગ. સાંજના અંત સુધીમાં કાવ્યાએ જ્યુસ પી લીધું હશે. પૂર્ણ ક્રિયા, પૂર્ણ ભવિષ્યકાળ. શું પી લીધું હશે? જ્યુસ. પણ એ પહેલા પ્રશ્નાર્થ રચના કરી નાખીએ વિલ સેલ માંથી વિલ, પછી કરતા વિલ કાવ્યા, પછી હેવ ઉદ્ગુદંત હેવ ડ્રંક, જ્યુસને કાઢી નાખીએ, આગળ લગાડી દઈએ વોટ. વોટ વિલ કાવ્યા હેવ ડ્રંક એટ ધ એન્ડ ઓફ ઇવનિંગ. સાંજના અંત સુધીમાં કાવ્યાએ શું પી લીધું હશે? તો જ્યુસ, જ્યુસ નીકળી જાય. ઓકે મિત્રો, આગળ જોઈએ ત્રીજી રચના. કશું છે નહીં, વેન ક્યારે, સમય નીકળી જાય, કશું કરવાનું નહીં, દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલવાની, સમય કાઢી નાખવાનો, આગળ લગાડવાનો વેન. આ જ સિસ્ટમ છે આપણી, દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલો, વેન લગાડવાનું, સમય કાઢીને છેલ્લે પ્રશ્નાર્થ છે. કર્મ વોટ માંથી નીકળ્યું તો અહીંયા પાછું એડ કરી દેવાનું, આટલું જ. હેવેસ પ્લસ કરતા પ્લસ ભૂતકુદંત કર્મ, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. પૂર્ણ વર્તમાન કાળની રચના છે, આગળ લગાડી દો વેન, સમય કાઢી નાખો. પૂર્ણ ભૂતકાળની રચના જોઈએ, હેડ પ્લસ કરતા પ્લસ ભૂતકુદંત કર્મ, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક, સમય કાઢી નાખો, આગળ લગાડો વેન. એ જ રીતે પૂર્ણ ભવિષ્યકાળની રચના છે, વિલ સેલ કરતા હેવ ભૂતકુદંત કર્મ, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક, સમય કાઢી નાખો, આગળ લગાડો વેન. કશું છે જ નહીં, ઈઝી વસ્તુ મિત્રો, તમે સમજી શકો છો. આગળ જોઈએ ઉદાહરણ સાથે. ચંપકલાલ હેઝ ફિનિશ્ડ ધીસ વર્ક જસ્ટ નાઉ. ચંપકલાલે હમણાં જ આ કાર્ય પૂર્ણ કર્યું. ક્યારે કર્યું? હમણાં, જસ્ટ નાઉ. કાઢી નાખીએ પ્રશ્નાર્થ રચના, બોલીએ હેસ ચંપકલાલ ફિનિશ્ડ ધીસ વર્ક જસ્ટ નાઉ, ને કાઢી નાખ્યું. આગળ લગાડ્યો વેન. વેન હેઝ ચંપકલાલ ફિનિશ્ડ ધીસ વર્ક. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો, પૂર્ણ ભૂતકાળનું. રાજ હેડ બોટ અ ટીશર્ટ. રાજે એક ટીશર્ટ ખરીદી લીધું હતું બિફોર ધ લાઇટ વેન્ટ ઓફ. લાઇટ ગઈ ત્યારે, ક્યારે ખરીદી લીધું હતું? લાઇટ ગઈ ત્યારે, તો એને કાઢી નાખવાનું. તો હેડ રાજ બોટ એ ટીશર્ટ બિફોર ધ લાઇટ વેન્ટ ઓફ, કાઢી નાખ્યું. વેન હેડ રાજ બોટ ધ ટીશર્ટ. ક્યારે ખરીદ્યું? લાઇટ ગઈ પહેલા, તો વેન બિફોર ધ લાઇટ વેન્ટ ઓફ, કાઢી નાખ્યું. એના પછી શ્યામ વિલ હેવ કમ્પ્લીટેડ પોએમ બાય નાવ. શ્યામે અત્યાર સુધીમાં કાવ્ય પૂર્ણ કરી લીધું હશે. ક્યારે? અત્યાર સુધીમાં. એને કાઢી નાખીએ, પણ એ પહેલા પ્રશ્નાર્થ રચના બોલી નાખીએ. વિલ સેલ શ્યામ, તો વિલ શ્યામ હેવ કમ્પ્લીટેડ પોએમ બાય નાવ, ને કાઢી નાખીએ. વિલ શ્યામ હેવ કમ્પ્લીટેડ પોએમ બાય નાવ, અને વેન આગળ લગાડી દઈએ. વેન વિલ શ્યામ હેવ કમ્પ્લીટેડ ધ પોએમ. ક્યારે? સામે કાવ્ય પૂર્ણ કરી લીધી હશે, તો ક્યારે કરી લીધી હશે? અત્યાર સુધીમાં, બાય નાવ. ઓકે મિત્રો, વેન ને કમ્પ્લીટ જોઈ લીધા પછી વેર, સ્થળ, ક્યાં, સ્થળ નીકળી જાય છે મિત્રો. આમાં સેમ પ્રોસેસ જે હતી એ જ, દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલવાની, પછી સિમ્પલ હોય, કન્ટિન્યુઅસ હોય કે પરફેક્ટ હોય. ઓકે, દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલો, સ્થળ કાઢો, આગળ લગાડી દો વેર, પાછળ લગાડો ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીંયા પણ એ જ પ્રોસેસ છે. દરેક કાળની પ્રશ્નાર્થ રચના લખી, આગળ વેર લગાડો, સ્થળ કાઢી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું. ઓકે, આગળ જોઈએ પ્રશ્નાર્થ રચના. દરેક કાળની હેવેસ પ્લસ કરતા પ્લસ ભૂતકૃદંત કર્મ, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક, પૂર્ણ વર્તમાન કાળ. કશું નહીં, સ્થળ કાઢો, વેર લગાડો. પછી હેડ કરતા ભૂતકૃદંત કર્મ, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. કશું નહીં, પૂર્ણ ભૂતકાળ છે. સ્થળ કાઢો, આગળ લગાડી દો વેર, સેમ પ્રોસેસ. હજી આગળ જોઈએ, વિલ સેલ હેવ કરતા ભૂતકૃદંત કર્મ, અન્ય શબ્દો પૂર્ણ ભવિષ્યકાળ છે. કશું નહીં, સ્થળ કાઢો, આગળ લગાડી દો વેર. ઇઝીલી તમે દરેક કાળ સ્પોકન ઇંગ્લિશમાં ક્યાંય નથી જાવ. ખોટા ખર્ચા, ખોટા પૈસા બગાડવા, ખોટો ટાઈમ વેસ્ટ કરવો. ખાલી બસ બે વાર, ત્રણ વાર, જ્યારે પણ જરૂર પડે ત્યારે વિડીયો સેશન જોઈ અને ઇઝીલી તમે પ્રેક્ટિસ કરો. એક વાક્ય, બે, હું તમને અહીંયા ત્રણેયનો એક એક ઉદાહરણ આપતો, એનો મતલબ એવો નહીં કે તમારે એક ઉદાહરણમાં સેટિસ્ફેક્શન માની લેવાનો, સંતોષ, આઈ એમ વેરી સેટિસ્ફાઈડ. ઓકે, એવું નહીં. મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરો. તમે યુ કેન ડૂ ઇટ યોર સેલ્ફ. જાતે કરી શકો છો તમે, ધારો એટલા વાક્યો બનાવી શકો છો મિત્રો, નો પ્રોબ્લેમ. ઓકે, ઉદાહરણને જોઈએ આપણે. ઉર્વશી હેઝ ડ્રોવન અ રંગોળી ઇન ધ કમ્પાઉન્ડ જસ્ટ નાઉ. ઉર્વશીએ હમણાં જ રંગોળી, સોરી, આંગણામાં રંગોળી દોરી. ક્યાં દોરી? આંગણામાં.
તો એને કાઢી નાખવાનું. પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થ રચના હેવેશ પ્લસ કરતા પ્લસ ભૂતકુદન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે સ્થળ કાઢી નાખવાનું, આગળ લગાડી દેવાનું વેર. તો પ્રશ્નાર્થ રચના કરવા માટે આ રહી પ્રશ્નાર્થ રચના. હેવેશ માંથી હેસ, ઉર્વશી કરતા, ભૂતકુદન રોવન, કર્મ શું દોર્યું એ રંગોલી, અન્ય શબ્દો. જસ્ટના હું નીકળી ગયું ઇન ધ કમ્પાઉન્ડ, ઇન ધ કમ્પાઉન્ડ મેં કાઢી નાખ્યું, આગળ લગાડી દીધું વેર. હવે આખું વાક્ય બોલો. વેર હેસ ઉર્વશી રોવન રંગોલી. જસ્ટના ઉર્વશીએ હમણાં જ રંગોળી ક્યાં બનાવી, ક્યાં દોરી, આંગણામાં નીકળી ગયું. બીજું ઉદાહરણ જોઈએ. રંભાબેન હેડ મેડ એ કાર્ટૂન ઇન ધ ક્લાસ. રંભાબેને ક્લાસમાં કાર્ટૂન રમૂજી ચિત્ર બનાવ્યું. કશું કરવાનું નહીં, ઇન ધ ક્લાસ કાઢવાનું છે. પ્રશ્નાર્થ રચના લખીએ. હેડ રંભાબેન મેડ એ કાર્ટૂન ઇન ધ ક્લાસ કાઢી નાખ્યું, નીકળી ગયું. આગળ લગાડો વેર. વેર હેડ રંભાબેન મેડ એ કાર્ટૂન. રંભાબેને કાર્ટૂન ક્યાં બનાવ્યું, ક્યાં બનાવ્યું, ક્લાસમાં, નીકળી ગયું. પછીનું, ધે વિલ હેવ બિલ્ટ અ હાઉસ. તેઓએ મકાન બાંધી લીધું હશે ઇન ધીસ સોસાયટી, આ વિસ્તારમાં, આ સોસાયટીમાં. ભાઈ ના હો ત્યાં સુધીમાં. મને એવું લાગે છે કે કદાચ તમને દેખાતું ન હોય, મારા વિડીયોને અપ લેવલમાં લઈ જાઉં છું. ઓકે, ધે વિલ હેવ બિલ્ટ અ હાઉસ ઇન ધીસ સોસાયટી બાય નાવ. કશું કરવાનું નથી, ઇન ધીસ સોસાયટીને કાઢી નાખવાનું છે. વિલ સેલ કરતા, વિલ ધે હેવ બિલ્ટ એ હાઉસ બાય નાવ, એમને લખીને આગળ વેર. તો વિલ, સોરી, ઇન ધ સોસાયટી કાઢ નાખવાનું. વિલ ધે હેવ બિલ્ટ એ હાઉસ બાય નાવ, આગળ લગાડી દો વેર. વેર વિલ ધે હેવ બિલ્ટ એ હાઉસ બાય નાવ, તેઓ અત્યાર સુધીમાં નવું મકાન, સોરી, એક મકાન ક્યાં બાંધી લીધું હશે, આ સોસાયટીમાં, નીકળી ગયું. આટલું ઈઝી, આટલું સરળ. એના પછી મિત્રો વાય, સુકા, શા માટે, કારણ નીકળી જાય છે. ઓકે, એ જ પ્રોસેસ દરેક વાક્યની પ્રશ્નાર્થ રચના લગાડવાની. કારણ કાઢી નાખવાનું, દરેક વાક્યની પ્રશ્નાર્થ રચના બોલી, કારણ કાઢી, આગળ લગાડવું વાય, પ્રશ્નચિહ્ન મૂકવું. એના પણ પ્રશ્નાર્થ રચનાને આપણે જોઈએ, દરેક કાળની અલગ અલગ. તો હેવેશ કરતા ભૂતકુદન કર્મ અન્ય શબ્દો, પૂર્ણ વર્તમાન કાળ છે, કાંઈ નહીં, રીઝન કાઢો, આગળ લગાડો વાય, કારણ કાઢી. હેડ કરતા ભૂતકુદન કર્મ અન્ય શબ્દો, ક્વેશ્ચન માર્ક, પૂર્ણ ભૂતકાળ, કશું નહીં, કારણ કાઢો, આગળ લગાડો વાય. એના પછી વિલ સેલ કરતા હેવ ભૂતકુદન કર્મ અન્ય શબ્દો, ક્વેશ્ચન માર્ક, કશું કરવાનું નહીં, પૂર્ણ ભવિષ્યકાળનું છે, કારણ કાઢો, આગળ લગાડો વાય. ઉદાહરણ સાથે સમજીએ. મધુ હેઝ રિટર્ન અ સ્ટોરી ટુ ઇમ્પ્રુવ નોલેજ જસ્ટ નાઉ. જ્ઞાન વધારવાના હેતુથી મધુએ હમણાં જ એક વાર્તા લખી. તો શા માટે લખી, ટુ ઇમ્પ્રુવ નોલેજ, એને કાઢી નાખવાનું. પ્રશ્નાર્થ રચના કરીએ. હેઝ મધુ રિટર્ન એ સ્ટોરી જસ્ટ નાઉ. ટુ ઇમ્પ્રુવ નોલેજ આખું કાઢી નાખ્યું છે, ટુ પણ મિસ્ટેકથી રહી ગયું છે, એ પણ કાઢવાનું છે. વાય હેઝ મધુ રિટર્ન એ સ્ટોરી જસ્ટ નાઉ, મધુએ શા માટે હમણાં વાર્તા લખી, ટુ ઇમ્પ્રુવ નોલેજ, જ્ઞાન વધારવા માટે કાઢી નાખ્યું. એના પછી આગળ જોઈએ. રુકમણી હેડ ગોન ટુ ગૂગલ ટુ ફાઇન્ડ આઉટ સમ ક્વેશ્ચન. રુકમણી ગૂગલ ઉપર ગયા, એટલે ચંદ્ર ઉપર જવું એમ ગૂગલ ઉપર જવાની વાત નથી, પણ આપણે ગૂગલમાં સર્ચ કરીએ ટુ ફાઇન્ડ આઉટ સમ ક્વેશ્ચન, કેટલાક પ્રશ્નોને શોધવા માટે. તો એને કાઢી નાખવાનું છે. તો હેડ રુકમણી ગોન ટુ ગૂગલ ટુ ફાઇન્ડ આઉટ સમ ક્વેશ્ચન કાઢી નાખે. વાય હેડ રુકમણી ગોન ટુ ગૂગલ, શા માટે રૂકમણી ગૂગલ ઉપર ગયા, તો કેટલાક પ્રશ્નોને શોધવા માટે. શી વિલ હેવ કુક્ડ ફૂડ, તેણીએ ખોરાક રાંધી લીધો હશે. ટુ વેલકમ ગેસ્ટ, મહેમાનોને આવકારવા માટે. બાય નાવ અત્યાર સુધીમાં, તેણીએ અત્યાર સુધીમાં મહેમાનોને આવકારવા માટે ખોરાક રાંધી લીધો હશે. શા માટે રાંધી લીધું હશે, ટુ વેલકમ ધ ગેસ્ટ, એને કાઢી નાખવાનું. પ્રશ્નાર્થ રચના લખો. વિલ શી હેવ કુક્ડ ફૂડ બાય નાવ, ટુ વેલકમ ધ ગેસ્ટ, કાઢી નાખવાનું. આગળ લખાડી દો વાય. વાય વિલ શી હેવ કુક્ડ બાય ફૂડ બાય નાવ, અત્યાર સુધીમાં તેણીએ શા માટે ખોરાક રાંધી લીધો હશે, મહેમાનને આવકારવા માટે. આટલું ઈઝી મિત્રો. હજી આગળ જોઈએ હાઉ મેની અને હાઉ મચની રચના. એમાં હાઉ મેનીને જોવાનો પ્રયત્ન કરીએ. હાઉ મેની એટલે કેટલા, કેટલી સંખ્યા નીકળે, આગળના સેશનમાં સમજી ગયા છે. ગણી શકાય એવી વસ્તુઓ માટે હાઉ મેની, અને ન ગણી શકાય એવી વસ્તુઓ માટે હાઉ મચ. આ વસ્તુ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે. ઓકે, તો હાઉ મેની એટલે કેટલા, કેટલી, હાઉ મચ જથ્થો, એ આપણે હમણાં આગળના વાક્યમાં સમજશું. ઓકે, તો દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલવાની સેમ પ્રોસેસ છે આપણી પાસે. અહીંયા દરેક કાળની પ્રશ્નાર્થ રચના બોલો. 2 મિનિટ આપણે લખાણ વહી જાય એટલે તમને સમજાય નહીં. આગળ જોઈએ.
આગળ જોઈ દરેક કાર્યની પ્રશ્નાર્થ લખી આગળ હાઉ મેની અને હાઉ મચ બંનેની સાથે કર્મ અથવા નામ પણ રાખી દેવા. દાખલા તરીકે મેં આગળના સેશનમાં વાત કરી એ જ રીતે હાઉ મેની એપલ્સ હોય તો હાઉ મેની એપલ્સ, હાઉ મેની ચેસ હોય તો હાઉ મેની ચેસ, એને આગળ આખું લઈ લેવાનું. પછી પ્રશ્નાર્થ દરેક કાર્યની પ્રશ્નાર્થ સંખ્યા કાઢી નાખવાની, છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનું. ઓકે, ઉદાહરણ સાથે જોઈએ. હેવેસ પ્લસ કરતા પ્લસ ભૂતપૂર્વ કર્મ ક્વેશ્ચન માર્ક પૂર્ણ વર્તમાનકાળ છે. આગળ લગાડી દો હાઉ મેની પ્લસ નામ અથવા કર્મ. ઓકે, એ જ રીતે હેડ પ્લસ કરતા પ્લસ ભૂતપૂર્વ કર્મ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક પૂર્ણ ભૂતકાળ. આગળ હાઉ મેની સાથે કર્મ. એ જ રીતે વિલસેલ કરતા હેવ ભૂતપૂર્વ કર્મ અન્ય શબ્દ પૂર્ણ ભવિષ્યકાળ. આગળ હાઉ મેની સાથે કર્મ અથવા નામ. આટલું મૂકવાનું છે મિત્રો, આટલું સમજવાનું છે. ઉદાહરણ સાથે જોઈએ. હર્ષ હેઝ જસ્ટ ડ્રોવન ફાઈવ પિક્ચર્સ ઇન ધ રૂમ. હર્ષે હમણાં જ ઓરડામાં પાંચ ચિત્રો દોર્યા. કેટલા દોર્યા? પાંચ. તો ફાઈવ નીકળી જાય. અને હાઉ મેની પિક્ચર્સ આગળ અને બાકીની પ્રશ્ન રચના. તો હેઝ હર્ષ જસ્ટ ડ્રોવન ઇન ધ રૂમ એમના. આગળ હાઉ મેની પિક્ચર્સ ફાઈવ કાઢી, ફાઈવ કાઢ નહીં, હાઉ મેની પિક્ચર્સ હેઝ હર્ષ ડ્રોવન ઇન ધ રૂમ. હેઝ હર્ષ જસ્ટ ડ્રોવર, હમણાં હશે ઓરડામાં કેટલા ચિત્રો દોર્યા? પાંચ. એના પછી બીજું વાક્ય જોઈએ. ધે હેડ ઇટન 30 ગુલાબજાંબુસ બિફોર આઈ કેમ. હું આવ્યો એ પહેલા તેઓએ 30 ગુલાબજાંબુ ઝાપટી લીધા હતા, ખાઈ લીધા હતા. તો 30 નીકળી જાય, પૂર્ણ ભૂતકાળ છે. ઓકે, તો હાઉ મેની ગુલાબજાંબુસ આખું આગળ લઈ લેવાનું. હેડ ધે ઇટન બિફોર આઈ કેમ, તો હેડ ધે ઇટન બિફોર આઈ કેમ એમ નામ રાખવાનું. આગળ લગાડો હાઉ મેની ગુલાબજાંબુ, ત્રી કાઢીને, ત્રી કાઢ નહીં, હાઉ મેની ગુલાબજાંબુ. આટલું ઈઝી મિત્રો. એના પછી કાવ્ય વિલ હેવ બોટ 6 ફ્રોક્સ બિફોર 11 ઓક્લોક. 7-11 વાગ્યા પહેલા 6 ફ્રોક ખરીદી લીધા હશે કાવ્ય. તો 6 ને કાઢી નાખવાનું છે. વિલ કાવ્ય હેવ બોટ બિફોર 11 ઓક્લોક, હાઉ મેની ફ્રોક્સ આગળ. ઓકે, તો વિલ કાવ્ય હેવ બોટ બિફોર 11 ઓક્લોક એમનો, હાઉ મેની ફ્રોક્સ. 6 કાઢી, હાઉ મેની ફ્રોક્સ વિલ કાવ્ય હેવ બોટ બિફોર 11 ઓક્લોક. આટલું ઈઝી છે મિત્રો, આટલું સહેલાઈથી તમે સમજી શકો છો. આ જ રીતે હાઉ મેની છે, હાઉ મચ થઈ જાય, જથ્થો નીકળી જાય. જોઈએ આગળ. હાઉ મચ, કેટલું જથ્થો નીકળે છે, ન ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મચ. ઓકે, કશું કરવાનું નહીં, દરેક કાળની પ્રશ્નાર્થ ના બોલવાની. આગળ હાઉ મેની અથવા કર્મ બધું આગળ લઈ લેવાનું, જથ્થો કાઢી નાખવાનો. જથ્થો એટલે કિલોગ્રામ, લીટર. ઓકે, ન ગણી શકાય એવી વસ્તુ. છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવું. કઈ છે નહીં, પૂર્ણ વર્તમાનકાળ દરેક કાળની પ્રશ્નાર્થ રચના છે તમારી નજર સામે સ્ક્રીનમાં. હેવેસ પ્લસ કરતા પ્લસ ભૂતપૂર્વ કર્મ, અન્ય શબ્દો કર્મ ન હોય આની અંદર, કારણ આગળ હાઉ મેનીમાં આવી ગયું હોય અથવા હાઉ મચમાં આવી ગયું. હાઉ મચ કર્મ અથવા નામ. હેવેસ કરતા ભૂતપૂર્વ અન્ય શબ્દોને ક્વેશ્ચન માર્ક. એ જ રીતે હેડ કરતા ભૂતપૂર્વ કર્મ આગળ આવી જશે, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક પૂર્ણ ભૂતકાળ, હાઉ મચ કર્મ. એ જ રીતે વિલસેલ કરતા હેવ કેટલું પીધું? 3 લિટર. એને કાઢી નાખવાનું. પૂર્ણ વર્તમાન કાળ નું વાક્ય છે. પેલા વાક્ય બનાવી. હેઝ શિલ્પા ડ્રંક ઇન ધ રૂમ જસ્ટ નાવ. 3 લિટર કાઢ નાખો. હાઉ મચ મિલ્ક? હેઝ શિલ્પા ડ્રંક ઇન ધ રૂમ જસ્ટ નાવ. ઓરડામાં શિલ્પાએ હમણાં જ કેટલું દૂધ પીધું? હાઉ મચ, કેટલું? ઓકે, બીજું ઉદાહરણ છે. પૂર્વી હેડ ક્લીન્ડ 4 કિલોગ્રામ રાઈસ બિફોર મધુ કોલ્ડ હર. મધુએ તેણીને બોલાવી પહેલા ઉર્વશીએ 4 કિલોગ્રામ ચોખા સફાઈ કરી લીધા હતા. કેટલા ચોખા? 4 કિલોગ્રામ. એને કાઢી નાખવાનું. તો હેડ ઉર્વશી, સોરી, હેડ ઉર્વી ક્લીન્ડ હાઉ મચ રાઈસ આગળ બિફોર મધુ કોલ્ડ. તો હેડ ઉર્વી ક્લીન્ડ બિફોર મધુ કોલ્ડ હર લખી નાખો. આગળ લખો હાઉ મચ, સોરી, 4 કિલોગ્રામ કાઢી નાખો. આગળ લખો હાઉ મચ રાઈસ હેડ ઉર્વી ક્લીન બિફોર મધુ કોલ્ડ હર. મધુએ તેણીને બોલાવી પહેલા ઉર્વશીએ કેટલા ચોખા સાફ કરી લીધા હતા? 4 કિલો. એના પછી ચંપક વિલ હેવ વેસ્ટેડ 5 લિટર વોટર એટ ધ એન્ડ ઓફ વીક. આ અઠવાડિયાના અંત સુધીમાં ચંપકે 5 લિટર પાણી બગાડી લીધું હશે. 5 લિટર હાઉ મચ કાઢી નાખો. પ્રશ્નાર્થ રત્ન લખો. પૂર્ણ ભવિષ્યકાળની વિલ ચંપક હેવ વેસ્ટેડ એટ ધ એન્ડ ઓફ વીક વોટરમાં આગળ આવી જાય એટલે હાઉ મચ વોટર આગળ લગાવી દો. 5 લિટર કાઢી નાખો. હાઉ મચ વોટર વિલ ચંપક હેવ વેસ્ટેડ એટ ધ એન્ડ ઓફ વીક. આ અઠવાડિયાના અંત સુધીમાં ચંપકે કેટલું પાણી બગાડી લીધું હશે? તો 5 લિટર.
આ રીતે મિત્રો હુ વોટ વેર વેન વાય હાઉ મેની અને હાઉ મચ આ તમામ ત્રણ સાદા ત્રણ પૂર્ણ અને ત્રણ ચાલુ નવ બધા તમામ કાળની મેં તમને પ્રશ્નાર્થ રચના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ખાલી એક્ટિવ વોઇસની પ્રશ્ન છે સ્પોકન ઇંગ્લિશની અંદર અને તમારા કમ્યુનિકેશનની અંદર બહુ યુઝફુલ બનશે એવી હું અપેક્ષા તમારી પાસે રાખું છું. ફરીથી હજી તમને હું આ તમામ ટેન્સની હુ વોટ વેર વેન વાય હાઉ મેની અને હાઉ મચ આ તમામની પેસિવ રચનાના પણ WH વાળા વાક્યો અને પ્રશ્ન થશે એ હું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. ત્યાં સુધી આવજો, ગુડ બાય, ફરીથી મળશું.